નમસ્કાર, જેડીએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજના દિવસ લઈને આવ્યો છું આપની આજ વિશે. મિત્રો, 11/11/2019 અને સોમવારના દિવસે મેષ રાશિથી માંડીને મીન રાશિવાળા પ્રત્યેક જાતકોને આજનો દિવસ કેવો રહેશે તે માટેનું માર્ગદર્શન લઈને. તો મિત્રો, મેષ રાશિના જાતકો વિશે આપણે જાણીશું. મેષ રાશિના જાતકોને આજના દિવસે પત્ની દ્વારા લાભ જણાય. આજના દિવસે સ્ફૂર્તિ તેમજ આનંદ સારો પ્રાપ્ત થાય. આજના દિવસે કામમાં, નોકરીમાં, વેપારમાં વધુ કામ કરવાથી લાભ જણાય. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ સારો પસાર થઈ શકે છે. શિવજીના મંદિરમાં કેળા ધરાવવાથી આજનો દિવસ તમે સારો પસાર કરી શકો છો. મિત્રો, બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે આરોગ્ય તેમજ અકસ્માતથી સાચવવાની જરૂર છે. તેમજ આજના દિવસે પગની તકલીફો જણાય. આજના દિવસે સામાન્ય રીતે તમારો દિવસ રોગ થકી તમને દુઃખ આપનારો બને છે. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવા, શિવજીના મંદિરમાં પાણી ચડાવવાથી સારો લાભ થઈ શકે છે. ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ. આજના દિવસે આપણે મિથુન રાશિના જાતકોએ તમને સારો સમાચાર, ધંધા નોકરીની અંદર સારા નાણાકીય લાભ જણાય. આજના દિવસે સારા સમાચાર મળવાની શક્યતાઓ રહેલી છે. શેરબજારમાં સટ્ટામાં 1 રૂપિયાના 100 રૂપિયા કમાઈ શકો છો. આજના દિવસે તમારે ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી તેમજ આજના દિવસે ભગવાન હનુમાનજીની ઉપાસના કરવાથી સારો દિવસ પસાર કરી શકો છો. ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે વ્યવસાયમાં, નોકરીમાં કામ વધવાની શક્યતાઓ રહેલી છે. પૈસા દ્વારા લાભ જણાય. તેમજ વિદેશના કાર્યોની અંદર, ધંધાની અંદર, વિદેશના લગતા ધંધાની અંદર સારો લાભ જણાય. પ્રયત્ન કરજો, ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થશે. કોફી વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમે સારી પ્રગતિ કરી શકશો. ભગવતી લક્ષ્મીજીની ઉપાસના કરવાથી સારો દિવસ પસાર થઈ શકશે. ત્યાર પછી પાંચમી રાશિની વાત કરીએ મિત્રો તો સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે લાભ તથા અનેક કાર્યોની અંદર સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજના દિવસે નજીકના સમયમાં સારા સમાચાર મળશે. કોર્ટ કેસને લગતા નિર્ણયોમાં તમને સમાધાન મળશે અને તમારા તરફ આજે ચુકાદો આવવાની શક્યતાઓ રહેલી છે. તેમજ આજના દિવસે કોઈના ટેલિફોનની રાહ જોતા હશો તો ચોક્કસ તમને સારા સમાચાર મળશે. વિવાહ યોગ સારો બનશે. પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ સારો પસાર થઈ શકશે. કન્યા રાશિના જાતકો વિશે આપણે આજે જોઈશું તો વિદેશ માટેના કાર્યોમાં સફળતા જણાય. આજના દિવસે પુષ્કળ તમને ખર્ચ થવાની શક્યતાઓ રહેલી છે. બહારનું ભોજન કરવાનું ટાળશો. આજના દિવસે ચોક્કસ નવા વ્યક્તિઓ સાથે મળવાની શક્યતાઓ રહેલી છે. જૂના સંબંધો પણ સારા બને અને તાજા પણ બને. આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. ત્યાર પછી વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ આજના દિવસે વેપારમાં સારો યોગ બને. આજના દિવસે કોઈ વ્યક્તિ દ્વારા પણ સારો લાભ પ્રાપ્ત થાય. સ્વભાવે ગુસ્સો રહે. આજના દિવસે મહત્ત્વના કાર્યમાં સંઘર્ષ કરવો પડે. પીળા, લાલ અથવા લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પસાર થઈ શકે છે. ગણેશજીની ઉપાસના કરવાથી સારો લાભ જણાઈ શકે છે. મિત્રો, વૃશ્ચિક રાશિની વાત કરીશું તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે વાણીમાં મીઠાશ રહે. આજના દિવસે ભોજન પણ સ્વાદિષ્ટ પ્રાપ્ત થાય. અચાનક નાણાકીય લાભ થાય. પત્ની પાછળ પૈસાનો ખર્ચ થાય. આજના દિવસે ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ ચોક્કસ રીતે સારો પસાર થઈ શકે છે. શિવજીના મંદિરમાં લીલું શ્રીફળ મૂકવાથી આજના દિવસે તમને સારા સમાચાર મળી શકે છે. વાત કરીશું ધનરાશિની. તો ધનરાશિના જાતકોને આજનો દિવસ કેવો પસાર થશે? તો આજના દિવસે ધનરાશિના જાતકોને ભાઈ ભાંડુ તથા બહેન સાથે સંબંધ બગડે તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ સાહસોના કાર્યોમાં તમને નુકસાન પહોંચે. તેમજ આજના દિવસે કાળા વસ્ત્રો ધારણ કરવા નહીં, સંતાન ઉપર ગુસ્સો કરવો નહીં. તેમજ પિતા સાથે વ્યવહાર સારો રાખો. પીળા વસ્ત્રો ધારણ કરવાથી અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી તમારો દિવસ મધ્યમ પ્રસાર થઈ શકે છે. મિત્રો, મકર રાશિની વાત કરીશું તો મકર રાશિના જાતકોએ આજના દિવસે ભૌતિક સુખ, યંત્ર સુખ તથા માતા સાથે આજના તમારા સંબંધો સારા અને સફળદાયી બને છે. તેમજ આજના દિવસે દરેક કાર્યમાં લાભ થઈ શકે છે. તેમજ આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાથી તેમજ અથર્વશીષનો પાઠ અને ગણેશજીની ઉપાસના કરવાથી, ગણેશજીને ઘોળ ધરાવવાથી આજનો દિવસ તમે સારો પસાર કરી શકો છો. કુંભરાશિની વાત કરીએ મિત્રો તો આજના દિવસે ભગવાન શિવને
લીલા વસ્ત્રનું દાન કરવાથી, શિવ મંદિરમાં લીલા વસ્ત્રનું દાન કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. આજના દિવસે બીમારીથી સંભાળવાની જરૂર છે. પેટની તકલીફો, પેટને લગતા રોગો પણ થઈ શકે છે. આજના દિવસે શત્રુઓ દ્વારા ઉપાધિ જણાય, તેમજ આજના દિવસે તમારા મામા સાથેના સંબંધો બગડે છે શેરબજારમાં, તેમજ સટ્ટાની અંદર આજના દિવસે તમને નુકસાન પહોંચી શકે છે. આજના દિવસે તમારે વાદળી વસ્ત્રો ધારણ કરવા જરૂરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાની જરૂર છે. મિત્રો, 12મી રાશિની વાત કરીશું. મીન રાશિ, તો મીન રાશિના જાતકોને આજના દિવસે સંતાનોની ચિંતા રહે, તેમજ સંતાનોના જીવનની અંદર લગતા પ્રશ્નોમાં ઉકેલ મળે નહીં, તેમજ સંતાનો દ્વારા નિરાશા મળે તથા સંતાનો દ્વારા ખરાબ વર્તન તમારે સહન કરવું પડે. પોતાના ઈષ્ટદેવની ભક્તિ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ રીતે તમારા મનમાં શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. ઈષ્ટદેવના મંદિરમાં કંકુનું દાન કરવાથી તમારા જીવનમાં સફળતાનો તમે અનુભવ કરી શકો છો. મિત્રો, મેષ રાશિથી માંડીને મીન રાશિના પ્રત્યેક જાતકોને આજનો દિવસ કેવો પસાર થશે તે વિશેનું અમે માર્ગદર્શન આપ્યું છે. વધુમાં વધુ અમારી આ ચેનલને ZS TVને સબસ્ક્રાઇબ કરો અને વધુ લોકો સાથે પહોંચાડવાનો પ્રયત્ન કરો અને દરરોજ જોતા રહો આપની આજ વિશે આચાર્ય પ્રશાંત.